નવરાત્રિના આ નવ દિવસમાં આદ્યશક્તિના નવદુર્ગા સ્વરૂપની તો ભક્તો ભક્તિ કરે જ છે, પરંતુ સાથોસાથ દસ મહાવિદ્યાઓનું પણ એટલું જ મહત્વ રહેલું છે. દરેક મહાવિદ્યાનું શું મહત્વ છે, સાથે સાથે આ શક્તિની આરાધના માટે જ્યારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે તો આ પાઠનું શું મહત્વ છે, કેવી રીતે દુર્ગા સપ્તશતીની રચના થઈ, આવું જાણીએ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હું આશુતોષ આચાર્ય ભક્તિ રસની આ રસધારામાં ભીંજાવા માટે આપ સર્વને આમંત્રિત કરું છું, આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવરાત્રિનો સાતમો દિવસ એટલે ભગવતી કાલરાત્રિની આરાધનાનો દિવસ. સાથે સાથે આજના દિવસે આપણે વાત કરીએ દુર્ગા સપ્તશતી ના વિશેષ લાભ અને દુર્ગા સપ્તશતી છે શું, એની આરાધના કેવી રીતે કરવી જોઈએ, એના થકી મનુષ્યના જીવનમાં શું શું પ્રાપ્તિ થઈ શકે એના વિશે આપણે વાત કરીએ. એમ કહેવાય છે માતાજીની આરાધના માટે દેવી ભાગવતની માં જગદંબા પોતે કહ્યું છે સર્વમ ખલવિદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમાં, જગતમાં તમારી દ્રષ્ટિ જે કંઈ પણ જુએ છે હું છું, મારા સિવાય જગતમાં બીજું કાંઈ જ નથી. અને દુર્ગા સપ્તશતીના દસમા અધ્યાયની અંદર પણ માતાજીએ કહ્યું છે તમે જે કંઈ પણ જોયું બધી મારી જ વિભૂતિ છે, સર્વ મદ વિભૂતયઃ, આ બધી મારી વિભૂતિ છે, મારી જ પ્રકૃતિ છે. મુનિરાજ માર્કંડેય મહામુનિએ ભગવતની આરાધના કરવા માટે માર્કંડેય મહાપુરાણની રચના કરી છે અને માર્કંડેય મહાપુરાણની અંદર અંતર્ગત દુર્ગા સપ્તશતી આવેલ છે. આ દુર્ગા સપ્તશતીની અંદર માતાજીના ત્રણ મુખ્ય સ્વરૂપો જેને ત્રણ ચરિત્ર તરીકે ઓળખવામાં આવે છે, મહાકાલી ચરિત્ર, બીજું રહ્યું એ મહાલક્ષ્મી ચરિત્ર, ત્રીજું છે મહા સરસ્વતી ચરિત્ર. દુર્ગા સપ્તશતીના માધ્યમથી યોગીરાજ એવા મહાત્મા માર્કંડ મુનિએ મનુષ્યના જીવનની અંદર માતાજીની ભક્તિનું સરળ સાધન આપ્યું છે. દુર્ગા સપ્તશતી એ માતાજીનું સંપૂર્ણ આખ્યાન ટૂંકની અંદર વર્ણવેલું છે. માતાજીની આરાધના કેવી રીતે કરવી, તો દુર્ગા સપ્તશતીના પાઠ મનુષ્યના જીવનની તમામ અભિલાષાઓની પૂર્તિ કરવા માટે સામર્થ છે. દુર્ગા સપ્તશતીનો પાઠ જ્યારે કરીએ ત્યારે એમ કહેવાય છે કે ભગવાન મહેશ્વરે સદાશિવે દુર્ગા સપ્તશતી અત્યંત તેજસ્વી ગ્રંથ હોવાના કારણે એના મંત્રોને કિલિત કરી રાખ્યા છે, જેના કારણે આના મંત્રોનો દુરુપયોગ ન થઈ શકે માટે શિવજીને કિલિત કર્યા છે. તો સૌથી પહેલા જ્યારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો હોય ત્યારે માતાજીની આરાધના પૂર્વે એના મંત્રોને કિલિત, કિલન, ઉત્કિલન, મંત્ર ચૈતન્ય, આ જે મંત્રો છે એના દ્વારા માતાજીની આરાધના કરી, મંત્રનો જાપ કરી, સૌથી પહેલા સાપ વિમોચન કરવું જોઈએ, પછી ઉત્કિલન મંત્રનો પાઠ કરવો જોઈએ, મૃત્સંજીવની વિદ્યાનો મંત્ર પાઠ કરવો જોઈએ, જપ કરવો જોઈએ. આ આમ જપ કર્યા પછી દુર્ગા સપ્તશતીના પ્રથમ ત્રણ કવચ, અર્ગલા અને કિલક આવે છે, એનો પાઠ કરવામાં આવે. ત્યાર પછી ન્યાસ, ન્યાસ એટલે સારી રીતે એ મંત્રને પોતાના શરીરની અંદર સ્થાપિત કરવો, ન્યાસ કરવામાં આવે, માતાજીના મંત્રનો જાપ કરવામાં આવે. ત્યારબાદ ચરિત્ર પાઠ આવે છે, તેર અધ્યાય છે દુર્ગા સપ્તશતીના, તેર અધ્યાય, પ્રથમ અધ્યાય અને પ્રથમ ચરિત્ર એટલે મહાકાલી ચરિત્ર, અને એના દ્વારા વર્ણવામાં આવ્યું છે. પ્રથમ અધ્યાયની અંદર વાત આવે છે મહાકાળીના ચરિત્રની. આ જગતની અંદર શૂન્યાવકાશની અંદર જ્યારે કહેવાય છે કે જળ મગ્ન સમસ્ત બ્રહ્માંડ હતું, તે સમયે શેષ સાઈ ભગવાનના કર્ણમાંથી મધુ અને કૈટભ નામના બે દૈત્યો નીકળેલા અને બ્રહ્માજીને મારવા ઉદ્યત થયા, અને ભગવાન બ્રહ્માદેવે માતાજી નિંદ્રાદેવીની પ્રાર્થના કરી, નિંદ્રાથી નારાયણને મુક્ત કર્યા અને નારાયણે એ 5000 વર્ષ સુધી મધુ અને કૈટભની સાથે યુદ્ધ કરી અને માતાજીની મહામાયાની કૃપાથી એમને મોહિત કર્યા દાનવોને, અને વરદાન માંગ્યું કે જ્યાં જળ ના હોય એવી જગ્યાએ તમે એમને મારો. ત્યારે પરમાત્માએ પોતાની સાથળ ઉપર બંને મસ્તક છેદન કર્યા હતા. આમ પ્રથમ અધ્યાયની અંદર જોઈએ તો મહાકાલીનું ચરિત્ર, સાથે સાથે નિદ્રાદેવીની પણ રાત્રિ સુક્ત દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે. બીજું ચરિત્ર મહિષાસુર મર્દિનીનું છે, મહાલક્ષ્મીજીનું ચરિત્ર. મહાલક્ષ્મી ચરિત્રમાં બીજા અધ્યાયમાં મહિષાસુરની વાત કરવામાં આવી, મહિષાસુરના રાક્ષસે એ ઉપાસના કરીને વરદાન મેળવ્યું તો કોઈ સ્ત્રી સિવાય એમને કોઈ મારી ન શકે, ત્યારે એના હનન માટે દરેક દેવતાના શરીરમાંથી તેજપુંજ એકત્રિત થયું, અને તેજપુંજ એકત્રિત થયું હતું એમાંથી એક દિવ્ય સ્વરૂપ ધારણ કરી શક્તિ બની છે મહામાયા. એ મહામાયાને દરેક દેવતાએ પોતાની આયુધ, અસ્ત્ર, શસ્ત્ર, ઉર્જા, આભૂષણ, વસ્ત્ર અર્પણ કર્યા,
અને એ મહા માયાએ મહિષાસુરનો વધ કર્યો છે. ત્રીજા અધ્યાયમાં પણ એ જ વાતને પૂર્ણ કરવામાં આવે છે. ચોથા અધ્યાયમાં જયારે મહિષાસુરના ત્રાસમાંથી જયારે દેવો મુક્ત થયા છે ત્યારે માતાજીની સ્તુતિ કરવામાં સકરાદય સ્તુતિ જેને કહેવાય છે. ઘણું કરીને તમે જયારે કોઈ નવચંડી યજ્ઞમાં જતા હો ત્યારે આ સકરાદય સ્તુતિના પાઠ દ્વારા પૂર્ણાવતી હવન કરવામાં આવતું હોય છે. સકરાદયની સ્તુતિ એ ભગવતીની આરાધના કરવાથી જીવનની અંદર માનસિકતાની સ્થિરતા પ્રાપ્ત થાય અને આત્મવિશ્વાસમાં વધારો કરવા વાળી છે. આમ તો દરેકે દરેક અધ્યાયના પાઠથી અલગ અલગ પ્રકારના ફળ મળતા હોય છે. જયારે પ્રથમ અધ્યાયનું ચરિત્રનું જે પાઠ કરવામાં શક્તિની કામના પૂર્તિ થાય છે એનાથી શક્તિ સંચાર વધે છે, ઉર્જા વધે છે. બીજા અધ્યાયનું જો પઠન કરવામાં આવે તો ભક્તિભાવની વૃદ્ધિ થાય છે. ત્રીજા અધ્યાયના પાઠથી સંકટોનું નિવારણ થાય છે. ચોથો અધ્યાય ચંડી પાઠનો છે અને પાઠ કરવાથી તમે જે કંઈ પણ ક્ષેત્રમાં તમારો આત્મવિશ્વાસમાં વધારો થાય છે. પાંચમો અધ્યાય અને ત્રીજું ચરિત્ર એટલે માં શારદા ચરિત્ર. આ ચરિત્રનો પાઠ કરવાથી કહેવાય છે કે મનુષ્યના જીવનમાં સુખ શાંતિની સાથે મેધાની પ્રાપ્તિ થતી હોય છે. છઠ્ઠું ચરિત્ર માતાજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરાવે છે. આ ચરિત્રોની અંદર માતાજીની આરાધના અને શુંભ નિશુંભ અને વગેરે દૈત્યોના વંશ કુળનો નાશ કરવાના માતાજીના જે ચરિત્ર છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. ધૂમ્રાક્ષ અને માતાજી હુંકાર માત્રથી ભસ્મીભૂત કરેલો હતો એ ચરિત્ર છે. માતાજીએ ચંડ અને મુંડનો વધ કરી ચામુંડા પદની પ્રાપ્તિ કરી હતી એનું વર્ણન કરવામાં. આમ માતાજીના ચંડીપાઠના 13 અધ્યાયની અંદર સ્વરૂપોનું વર્ણન અને લીલા વર્ણનમાં આવી છે. અને છેલ્લે કહ્યું છે 12મા અધ્યાય 11મો અધ્યાય એટલે માતાજીની પૂર્ણ કૃપા અને ખાસ કરીને જે વ્યાપારી વર્ગ છે એ લોકો જીવનની અંદર પ્રગતિ પ્રાપ્તિ માટે 11મા અધ્યાયનો જો પાઠ કરવામાં આવે તો વ્યાપારમાં સારી પ્રગતિના માર્ગો બનતા હોય છે. 12મો અધ્યાય એટલે માતાજીની આરાધનાનો અધ્યાય અને આરાધના શક્તિની પ્રાપ્તિ. 13મા અધ્યાયમાં માતાજીની વર પ્રાપ્તિ વરદાનની કામનાની વાત કરી છે. ચંડીપાઠની અંદર પ્રથમ અધ્યાયની અંદર આવે છે સુરથ નામનો રાજા અને વૈશ્યની વાત કરવામાં આવી છે. આ બંને જણા મેધાતિથિ ઋષિના આશ્રમમાં જાય છે અને પ્રાર્થના કરે છે. એ ત્યાંથી લઈ અને સાવરણી મનુ જ્યાં સુધી બને છે ત્યાં સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ રાજાને વૈશ્યને ભગવતી વરદાન આપ્યું 13મા અધ્યાયમાં વર્ણન કર્યું છે. એમ કહ્યું છે માર્કંડે મહાપુરાણના આજે દુર્ગા સપ્તશતીના પાઠ કરવાથી માતાજી પોતે 12મા અધ્યાયમાં કહ્યા છે કે જ્યારે જ્યારે સંકટો આવતા હોય ત્યારે મારી આ સ્તુતિ આ મહિમા દ્વારા જો મારી આરાધના કરવામાં આવે, મારો આ મહિમા પાઠ જો કરવામાં આવે છે, મહાત્માનો જો પાઠ કરવામાં આવે છે તો મારી પૂર્ણ કૃપા એના જીવનમાં ઉતરતી હોય છે. દુર્ગા સપ્તશતીના પાઠ દ્વારા મનુષ્યના જીવનમાં તમામ અભિલાષાઓની પૂર્તિ થાય છે. વિશેષ કરીને આમ તો નવરાત્રિના 9 દિવસ માતાજીની આરાધના કરવી સર્વશ્રેષ્ઠ છે. અને આમ જોઈએ તો માતાજીની આરાધના કરવા માટે કોઈ દિવસની આવશ્યકતા નથી, નિત્ય દુર્ગાની આરાધના કરી શકો. પણ ખાસ કરીને 4th, 8th, 9th અને 14th દિવસે જો માતાજીની આ સપ્તશતીના પાઠ દ્વારા જો આરાધના કરવામાં આવે તો મનુષ્યના જીવનની તમામ અભિલાષાઓની પૂર્તિ થતી હોય છે. આ જ રીતે માતાજીની આરાધનાનું વર્ણન વિવિધ પ્રકારના વર્ણનો બતાવવામાં આવ્યા છે. દુર્ગા સપ્તશતી ના પાઠ દ્વારા બાલગ્રહાદિ ભૂતાનામ બાલાનામ શાંતિ કાર્યક્રમ કહ્યું છે. બાળકોને જયારે ભય ડર સતાવતો હોય, કઈક નજર દોષો લાગતા હોય વારંવાર, ત્યારે માતા પિતાએ 4th, 8th, 9th કે 14th દિવસે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી દુર્ગા સપ્તશતીનો પાઠ કરી એક દોરો કે માદળીઓ એના ગરામાં જો બાંધવામાં આવે તો આ બાલગ્રહ ભૂતમાંથી નિવૃત્તિ મળતી હોય છે. વ્યાપારિક સ્થાનની અંદર શાંતિની માટે જો અષ્ટમીના દિવસે વ્યાપારિક સ્થાન વાણિજ્ય સ્થાનની અંદર પોતાની દુકાનમાં કે ઓફિસની અંદર નિયમિત પ્રમાણે જો દુર્ગા સપ્તશતી કે ચંડીપાઠનો પાઠ કરવામાં આવે તો ત્યાં આગળ કૃપા ભગવતીની પ્રાપ્ત થતી હોય, શાંતિની કામના બનતી હોય છે, કોઈ પણ પ્રકારના સંકટો આવતા નથી અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ બનતી હોય છે. અને વિશેષ કરીને માતાજીની આરાધના માટે આ સરળ સાધન કહ્યું છે દુર્ગા સપ્તશતી. દુર્ગા સપ્તશતીની આરાધના મનુષ્યના જીવનની તમામ અભિલાષાઓની પૂર્તિ કરે છે. અને વિશેષ કરીને જ્યારે ઘરની અંદર વાતાવરણમાં દોષ લાગતા હોય, ઘરનું વાતાવરણ ઢોળાયેલું લાગતું હોય ત્યારે ત્યારે માતાજીની જ્યારે દુર્ગા સપ્તશતીના પાઠ દ્વારા આરાધના કરવામાં આવે તો માતાજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. આમ આ ભગવતીની આરાધનાનો આ મહિમા છે. દુર્ગા સપ્તશતી એ ભગવતીની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરાવે છે. દુર્ગાની આરાધના માટે સર્વપ્રથમ પહેલા અને પછી ન્યાસ કરવામાં આવે છે. ન્યાસ પછી ભગવતીની આરાધના માટે વિશેષ નવારણ મંત્રનો જપ કરવો જોઈએ. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રનો જપ વિશેષ ફળદાયી અને શ્રદ્ધા
વધારનાર છે અને શ્રદ્ધા વગર તો જીવનમાં કંઈ પ્રાપ્ત થતું જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદૃશી, જેનો જેવો ભાવ એને એવું ફળ મળે છે. એટલે પૂર્ણ શ્રદ્ધા સાથે માતાજીની આરાધના કરવી જોઈએ અને વિશેષ કરીને દુર્ગા સપ્તશતીના પાઠ દ્વારા મનુષ્યની તમામ અભિલાષાઓની પૂર્તિમાં જગદંબા કરાવે છે. આવી ધર્મ અને આસ્થાની વાતોથી આપને અવગત કરાવતા રહીશું. ત્યાં સુધી મને આશુતોષ આચાર્યને આ પ્રજા આપશો. જય ભવાની. તો ભક્તિરસની આજની આપણે સફરમાં માં બહુચરાજના દર્શન કર્યા અને સાથે જ આપને જણાવ્યું દુર્ગા સપ્તશતીનું મહત્વ. માં દુર્ગાની કૃપાથી આપના સહુના જીવનમાં સુખ શાંતિ બની રહે એ જ અભ્યર્થના સાથે આજ પૂરતું આટલું છે. આવતીકાલે ફરી મળીશું અને રજા આપશો. નમસ્કાર.